ગણીને 600 ઉપરની જાતિઓ છે. તો જે તૃણભક્ષીઓ વન્ય પ્રાણીઓ જેને ખાય છે, તૃણભક્ષીઓ જે વનસ્પતિઓ ખાય છે, એમાં એન્ટીબાયોટિક્સ છે જ ઓલરેડી. એને એની એક્સ્ટ્રા એનર્જી એમાંથી મળી જ રહી છે. એ આપણે દવા, આ દવા બધી સંશ્લેષિત થાય છે એ તેમાંથી થાય છે, આ વૃક્ષોમાંથી થાય છે. દવા કોઈ વિજ્ઞાન પેદા નથી કરતું. આ મેલેરિયાની દવા છે, મેલેરિયાની દવા દર વર્ષે 1000 મણ વેચાતી હશે, ટન વેચાતી હશે, બરાબર. તો મેલેરિયાની દવા ક્યાં વિજ્ઞાન પેદા નથી કરતું. બીજો કોઈ પ્રશ્ન છે? એ લીમડામાંથી પેદા થાય છે, એટલે કુદરત પાસે એનું બેલેન્સ છે. માણસ પાસે જ્યારે એનું બેલેન્સ નથી, આપણે કોકની સહાયતા લેવી પડે છે, વન્ય પ્રાણીઓની સહાય મેળવી દે. બોલો બીજું. આ નીચા ભાગમાં કયા વનસ્પતિ અને પ્રાણીઓની જાતિ લુપ્ત થાય? ગીરમાંથી લુપ્ત થવાની આરે તો એવી કોઈ જાતિ અત્યારે નથી કે એમાંથી કોઈ લુપ્ત, એકદમ લુપ્ત થતી હોય. થોડા થોડા ઓછા થવા માંડ્યા છે. એક તો પેંગોલિન છે, હયાતી છે, પણ એટલી બધી સંખ્યામાં નથી. બેંગોલી એટલે કીડી ખાવ. હા, કીડી ખાવ. પછી બોર ખોદ્યું, રેટર, એ બધા નો ડાઉટ છે ખરા, પણ એટલી બધી સંખ્યામાં. આપણે સિંહ છે, દીપડા છે, એટલી સંખ્યામાં નહીં. નાશ પામવાની સંભાવના યુક્ત ખરા. હા, જો ભવિષ્યમાં એનું પ્રોટેક્શન ન થઈ શકે તો એની સામે ખતરો ખરો. એન્ડેન્જર છે, એન્ડેન્જર કહેવાય. હા હા બોલો. ગીરની ગાય કયા રંગની હોય છે? ગીર ગાય તમને કહી શકે શું આમાં છે, ક્યાં દેખાય તો. ગીર ગાય તમે જોયું છે કે નથી જોયું કોઈ? અને એક્ઝેક્ટ કલર હું તમને એમ કહેતા મને એટલી બધી પરફેક્શન નહીં આવે કલરમાં. એનું કપડું કાપડ બાપડે નથી હું તમને કહી શકું. આની પાછળ કલર કરેલ છે ને, આની પાછળ જે શેડ છાયડામાં દેખાય છે, આ નીચે આની ગીરની ગાય તો જોઈ શકો. તપકીરી એટલે આમ શું, આમ લાઈટ ચડકતો લાઈટ કલર એકદમ. આપણે એક વસ્તુ મહત્વનું કે આમાં નેશનલ પાર્ક સામે અત્યારે કઈ સમસ્યાઓ છે? નેશનલ પાર્ક સામે અત્યારે સમસ્યાઓમાં જોઈએ તો માનવ વસ્તીનું ભારણ, પછી થોડુંક ઢોરોનું પ્રમાણ, એટલે જંગલ તો વધવાનું નથી, માનવ વસ્તી જ વધવાની છે. અને માનવ વન્ય પ્રાણીઓના સંઘર્ષ. ખલેલ પહોંચાડે. હા હા, વન્ય પ્રાણીઓ ખલેલ નથી પહોંચાડે, માણસ ખલેલ પહોંચાડે. માણસની જોવાની ઉત્સુકતા, પછી એના વિશેની ગેરસમજો, વાહનોની અવર જવર, પછી ગમે તેટલી મિનિટ અત્યારે મોટો સૌથી જો આપણે સંઘર્ષ હોય તો પ્રદૂષણ નો સંઘર્ષ છે વનસ્પતિઓ સામે. ગીર તો સમૃદ્ધ વિસ્તાર છે, એટલી બધી અહીંયા આપણે ઉદ્યોગો નથી, વનસ્પતિઓ એટલી બધી છે અને એ પ્રમાણમાં ઉદ્યોગો નથી, એટલે આ વિસ્તાર બહુ સમૃદ્ધ છે. પણ જનરલી સંઘર્ષ અત્યારે વનસ્પતિ કરી હોય તો કાર્બન ડાયોક્સાઇડ સામે. આ આપણે અત્યારે તમે જુઓ તો સવારમાં ઠંડી પડે છે, બાકી આ ઠંડીનો મહિનો કાયદેસર નથી. સવારમાં તમે નીકળ્યા છો બહુ ઠંડી પડશે, એટલે બંધ બારણે ગાડીઓ રાખીએ તો નહીં પડી હોય, પણ આ એક્સ્ટ્રા ઠંડી અત્યારે પડે છે, બાકી કાયદેસર આ ઠંડીનો સમય નથી અત્યારે. તો ગ્લોબલ વોર્મિંગની અસર એટલી બધી ખતરનાક થઈ છે, એક એક મહિનો બધી ઋતુઓ પાછળ જ્યાં થઈ જાય છે. વરસાદ એક મહિનો વધુ પડે છે, એક મહિનો શિયાળો વધ્યો તો હવે એક મહિનો ચોમાસું વધે, ઉનાળો એ વધી શકે. હા બોલો બોલો. પર્યાવરણ સંશોધન અને શિક્ષણની વ્યવસ્થા હોય છે? સંશોધન ને શિક્ષણની વ્યવસ્થામાં અમે તમને કહી દીધું કે અત્યારે જનરલ માહિતી આપીએ છીએ. પછી વન્ય પ્રાણી વિભાગ શાસન ગીર દ્વારા શિબિરો, શૈક્ષણિક શિબિરો વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ વનસ્પતિ વિશે માર્ગદર્શન મળી રહે એ હેતુથી સરકાર દ્વારા, ગુજરાત સરકાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શિબિરો થાય છે સ્થાનિક આજુબાજુના ગામડાની સ્કૂલો, તાલુકાની જિલ્લાની સ્કૂલોમાં. અને બીજું કે સંશોધન માટેના કોઈ કેમ્પ, કોઈ યુનિવર્સિટીમાંથી છોકરા રિસર્ચ સંશોધન કરવા અહીંયા આવે છે, કોઈ વિષય પર પીએચડી માસ્ટર ડિગ્રી કરવા એ લોકો સંશોધન, સિંહ વિશે
કોઈ બેંગોલી બીજા કોઈ કોઈ પણ સંશોધન કરવા સરકાર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત પછી જ્યાંથી ફેલોશીપ મળી હોય એ લોકો સંશોધન કરવા અહીંયા આવે છે. બોલો. સિંહોની ગણતરી દર અહીંયા 5 વર્ષે થાય છે. તો એમાં એવું છે, બીટ વાઇઝ ગણતરી થાય છે. ધારો કે આ ચોક્કસ વિભાગ છે, મારી પાસે દેવળિયા ધારો સફારી પાર્ક છે, ચાર આ મારા 4 બોક્સ છે, એમાં અમે 4 ઓફિસરો નોકરી કરી છે. બરાબર. તો જનરલ ઓબ્ઝર્વેશન એવું હોય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કે અમારે ડ્યુટીમાં રૂટીન શું હોય છે કે સવારમાં ઉઠી વહેલી સવારે ફેરણું કરવું 10-11 વાગ્યા સુધી, બપોર પછીના સમયમાં ફેરણું કરવું. એટલે મોટાભાગના જનાવરો, મોટાભાગના રસ્તાઓ, મોટાભાગના પ્રાણીઓ શું કયા વિસ્તારમાં છે મારા વિસ્તારમાં, એ જનરલી મને એનો અંદાજ હોય છે. હવે જ્યારે સિંહ ગણતરી થાય ત્યારે શું કરવામાં આવે છે, એમાં 2-3 દિવસ સતત ગણતરી થાય છે. તો સવારના વિભાગમાં થાય, બપોર પછીના વિભાગમાં થાય, બીજે દિવસ સવારના વિભાગમાં થાય, બપોર પછીના સમયમાં, એ રીતે 2-3 દિવસ એની સતત પ્રેક્ટિસ કરવાની. પછી એમાં ચોક્કસ વિભાગ પાડેલા હોય, પાણીના પોઈન્ટ હોય. બરાબર. અને મોટાભાગે ગણતરી છે ને એપ્રિલ મે માં. ખાસ એપ્રિલ મે નું કારણ તમને કહું, એપ્રિલ મે માં ગણતરી કરવાથી પાણીની શોર્ટેજ, એટલે વન્ય પ્રાણીઓ વધુ ક્યાં જ્યાં પાણી હશે ત્યાં વધુ પડતા નજરે પડશે જોવામાં. એપ્રિલ મે માં ખાસ મોટાભાગના વન્ય પ્રાણીઓ અને તૃણાહારી પ્રાણીઓની ગણતરી અમે હમણાં ગીરમાં કરી છે, ગીર સેન્ચુરી નેશનલ પાર્કમાં. એના આંકડા હજી અમારે ડિક્લેરેશન ચાલે છે બધી વાત, એટલે હમણાં લગભગ અમે 5-10 દિવસ પહેલાં જ પૂરું કર્યું. તો સિંહની ગણતરી બીટ વાઇઝ થાય છે. પછી એમાં શું હોય, ટીમો પાડેલ હોય કે 5 જણાની ટીમ દેવળિયા સફારી પાર્કના વિસ્તારના કે સ્થાનિક ફોરેસ્ટ ઓફિસર તો સાથે જ હોય, પણ એ સિવાયના બીજા માણસો મૂકેલા હોય છે, ખાતાકીય માણસો, પછી કોઈ સારા કામગીરી કરતા એનજીઓસના, એને એડવાન્સમાં આખી એ બહુ લાંબી પ્રક્રિયા છે. 250-300-400 માણસો જેટલો સ્ટાફ હોય, 500 જેટલો, 25 સ્ટાન્ડની સ્ટાફ તો ખરો જ. એ લોકો સતત એના ઉપર ઓબ્ઝર્વેશન રાખે. ધારો કે પાણીનો પોઈન્ટ છે ત્યાં સુધી માચરો બનાવીને એનાથી મેક્સિમમ દૂરી સુધી એકદમ લાઇટ લીલા ગ્રે કલર આમ ફોરેસ્ટમાં ભળી જાય એવા કપડાં, એકદમ પ્રિન્ટ ઓફ સાયલેન્સ અવાજ, એના જોડે એનું મટીરિયલ હોય બધું, શું જોવા મળ્યું તમને એ લખવાનું હોય. પછી એ લોકો આમ શાંતિથી આરામથી બેઠા હોય, એના લોકો બાયનોક્યુલર હોય. તો જે વન્ય પ્રાણીઓ જ્યાં જોવા મળે એ લોકો એની નોંધી લેવા, ધારો કે આ પાણીના પોઈન્ટ ઉપર ખાસ અને એક નર મળ્યો છે, ટોટલ 6 મળ્યા છે. બરાબર. એ લખી લીધું, એનો ટાઈમ લખાઈ ગયો. હવે ધારો કે 1 મિનિટે આ એક બોક્સ આપણે આ બાઉન્ડ્રી પૂરી થાય છે અને ત્યાંથી ટપિંગ ક્યાં જશે સામે, તો જે આ જગ્યાએ ગણતરી થઈ એ ત્યાં જ હશે. પણ એ લોકો પછી કોન્ટેક કરીને પૂછશે કે ભાઈ આ જનાવરો આ સમયે અહીંયા નોંધાયેલા છે અને તરત જ બીજા રાઉન્ડમાં ગયા છે, સેમ ટુ સેમ 3 બચ્ચા 2 સિંહણો અને 1 નર, તો એ જનાવરો કોમન થશે. તો એની ગણતરી ખાલી ઓબ્ઝર્વેશન ડિક્લેરેશન